हेलो फ्रेंड्स, हाउ आर यू मित्रों। अत्यार सुधी आपणे चेंदो वॉइस ने आपणे लगभग आठेक जेटला वीडियोस आपणे जोई चूक्या छीए, एमां आपणे भणी चूक्या छीए। अत्यारे आपणो जे रनिंग टॉपिक छे डिग्रीज ऑफ कम्पेरिजन, एमना पण मैं अत्यार सुधीना पांचेक वीडियोस मैं तमारी समक्ष मूक्या छे। एनी अंदर आपणे जोयुं हतुं के सुपर कम्पेरेटिव डिग्री अने पॉजिटिव डिग्री आ बनेनी संकल्पना जोई हती, अने साथे साथे एमनी एक्सरसाइज पण आपणे जोई हती। मित्रों, आजे डिग्रीज ऑफ कम्पेरिजनो छठो वीडियो हूँ तमारी समक्ष मूकवा जई रह्यो छूं, त्यारे एमनी अंदर आपणे जोईशुं के सुपरलेटिव डिग्री एटले शुं, सुपरलेटिव डिग्रीनो आपणे उपयोग क्यां करीए छीए, ए विषयनो आजनो मारो आ वीडियो छे। तो मित्रों, आ वीडियोने અંત સુધી તમે જોજો, જેથી કરીને તમને સુપરલેટિવ ડિગ્રીની જે કન્સેપ્ટ જે છે એ બરાબર તમને થઈ જશે। તો મિત્રો, જોઈએ સુપરલેટિવ ડિગ્રી। તો મિત્રો, આજે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનની અંદર આજે આપણે સુપરલેટિવ ડિગ્રી જોવાની છે। આ સુપરલેટિવ ડિગ્રીવાળો જે વિડીયો છે એનું નામ છે પાર્ટ 6। તો મિત્રો, જોઈએ જોતા પહેલાં अपने मारी जे यूट्यूब नी जे चैनल से इने सब्सक्राइब पण करी लेजो, जेथी करीने दरेक वीडियोस तमने सौथी पहला मळी रहे। तो मित्रों, शुरुआत करिए डिग्रीज सुपरलेट डिग्री। तो पहला मित्रों, सौ प्रथम आपणे बे वाक्य जोईशुं, अने बे वाक्यनुं आपणे सुपरलेटिव डिग्री कई रीते थई शके एनो आपणे अभ्यास करशुं। ए पहला हुं ए पण कही दऊं के अहींया जे बे वाक्य मूकवामां आव्या छे ए पॉजिटिव डिग्रीनुं रूप नथी કે કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ નથી, પરંતુ બે સિમ્પલ સેન્ટેન્સીસ છે, અને એને આપણે એક વાક્યની અંદર સુપરલેટિવ ડિગ્રીની અંદર આપણે જોડવાનું છે। તો આ વાક્યમાં એવું કહેવામાં આવે છે કે મહેન્દ્ર ઇઝ વેરી ક્લેવર, નો અધર બોય ઇન ધ ક્લાસ ઇઝ ક્લેવર ટુ ધેટ ડિગ્રી। એટલે કે મહેન્દ્ર હોશિયાર છે, ખૂબ હોશિયાર છે, ક્લાસમાં એવો કોઈ છોકરો નથી કે તેની તુલનામાં એ આવી શકે। તો આ વાક્ય બંને વાક્યમાં ભાવ આપણે જોઈએ તો ક્લાસની અંદર રહેલા જેટલા છોકરાઓ છે તેમાં મહેન્દ્ર એ સૌથી વધારે હોશિયાર છે। તો જ્યારે આપણે સુપરલેટિવ ડિગ્રીનું રૂપ આપણે વાપરીએ ત્યારે આવો ભાવ એ રહેવો જોઈએ। તો મિત્રો, આવી રીતે વાક્ય બનશે। કોની વાત કરવામાં આવી છે તો એને આપણે પહેલા કરતા તરીકે આપણે મૂકીશું, એટલે કે આ વાક્યમાં મહેન્દ્રની વાત કરવામાં આવી છે, એટલે મહેન્દ્રને આપણે અહીંયા સૌ પ્રથમ મૂકીશું। એ પછી આપણે મૂકીશું આપણે કાળ મુજબ અહીંયા ટુબીનું રૂપ છે એ મૂકીશું આપણે। પછીનું મૂકીશું આપણે ક્લેવર છે, તો ક્લેવર એ વિશેષણ છે, એ વિશેષણની અંદર એ શ્રેષ્ઠતાનો ભાવ દેખાડે છે। તો ક્લેવર એ પોઝિટિવ ડિગ્રીની અંદર થઈ શકે, કમ્પેરેટિવની અંદર એ ક્લેવરર થાય, અને સુપરલેટિવ ડિગ્રીની અંદર ESTP પ્રત્યે લાગે છે, એટલે કે ધ ક્લેવરેસ્ટ, આ રીતે એનું ડિગ્રીનું રૂપ બનશે। તો મિત્રો, ગઈકાલના એટલે કે પાર્ટ 5ની અંદર પણ મેં પોઝિટિવ ડિગ્રીના રૂપો, કમ્પેરેટિવ ડિગ્રીના રૂપો અને સુપરલેટિવ ડિગ્રીના રૂપોના કઈ રીતેના થોડાક જે નિયમો છે એને મેં વિગતવાર મેં વિડીયોની અંદર મેં ચર્ચા કરેલી છે। જે લોકો એ વિડીયો ન જોયો હોય તો ફરીને આ માટે ખાસ એ જોઈ લે, જેથી કરીને સુપરલેટિવ ડિગ્રી રૂપ કઈ રીતે બને છે એનો ખ્યાલ આવે। તો ફરીને અહીંયા આવીએ, મહેન્દ્ર ઇઝ ધ ક્લેવરેસ્ટ, શું તો કે બોય છે એ, બરાબર છે માં તો ઇન ધ ક્લાસ। તો આ રીતે આખું વાક્ય બનશે કે મહેન્દ્ર એ ક્લાસમાં સૌથી વધારે હોશિયાર છોકરો છે। તો મિત્રો, બંને ઉપરના બંને વાક્યમાં પણ ભાવ આવો જ હતો, અને આ ડિગ્રીનું આપણે જે વાક્ય બનાવ્યું છે એમની અંદર પણ ભાવ આવો જ પ્રગટ એ થાય છે અને થવો જોઈએ। પછીનું આપણે વાક્ય જોઈએ, તો ઓલ ધ પ્લેયર્સ વેર ગુડ બટ નો વન વોઝ ઇક્વલ ટુ સચિન તેંડુલકર, એટલે કે બધા જ ખેલાડીઓ સારા હતા પરંતુ સચિન તેંડુલકર જેવો કોઈ સમાન હતો નહીં, એટલે કે સચિન તેંડુલકર એ બધા જ ખેલાડીઓમાં સારો હતો। તો આ રીતે આવા બે વાક્યો આપવામાં આવ્યા છે, એને આપણે સુપરલેટિવ ડિગ્રીનું આપણે રૂપમાં કન્વર્ટ કરીએ તો આ રીતે થશે। તો અહીંયા વાત કરવામાં આવી છે સચિન તેંડુલકરની વાત કરવામાં આવી છે, એટલે આપણે સચિન તેંડુલકર આપણે અહીંયા મૂકીશું સૌ પ્રથમ। પછી
ભૂતકાળ અહીંયા આપવામાં આવ્યો છે. વોઝ અને વેર પરથી આપણને ખ્યાલ આવે તો અહીં સચિન તેંડુલકર હોવાની હિસાબે આપણે વોઝ મૂકીશું. શેમાં એ શ્રેષ્ઠતા છે તો કંઈક ગુડ આપવામાં આવ્યું છે તો ગુડ નો જે સુપરલેટિવ ડિગ્રી નો રૂપ બનશે બેસ્ટ, એટલે કે ગુડ, બેટર અને બેસ્ટ. બેસ્ટ પેલા આપણે મૂકીશું આર્ટિકલ ધ. ખાસ આપણે જોઈશું કે સુપરલેટિવ ડિગ્રી અંદર આપણે અહીંયા પણ જે છે જે વિશેષણ હોય એ વિશેષણની બનાવીએ છીએ એની આગળ આપણે ખાસ ધ આર્ટિકલ મૂકવાનો છે. એક ગુજરાતીમાં બહુ સરસ કહેવત છે કે ખીચડીમાં ઘી અને હું એમ કહું છું કે સુપરલેટિવમાં ધી. તો એક ધ આર્ટિકલ મૂકવાનું ખાસ ચૂકશો નહીં. હવે બીજી વાત કરવાની છે કે અહીંયા આપણે જે મૂક્યું ઓફ ઓલ ધી પ્લેયર્સ, તો અહીંયા ઓલ ધી પ્લેયર્સ આપ્યું છે એટલે ઓફ ઓલની રચના અહીંયા આવશે. એક બીજો આપણે નિયમ ખાસ જોઈ લઈએ કે જ્યારે આપણે ઓફ ઓલ આપણે મૂકતા હોઈએ છીએ ત્યારે હંમેશા એમની પછીનું જે નાઉન આવે છે એ હંમેશા બહુવચનમાં હોય. જો આમની પહેલાં મેં કમ્પ્યુટર ડિગ્રીની અંદર મેં એક નવો એક નિયમ આપ્યો હતો તમને ત્યાં એની અધર આવતું, તો એની અધર પછી આપણે એક વચનનું નાઉન મૂકી શકાય એ મેં વાત મેં તમને કરી હતી. એ રીતે સુપરલેટિવ ડિગ્રીની અંદર ઓફ ઓલની અંદર આપણે જ્યારે રચના મૂકીએ છીએ ત્યારે હંમેશા એમની પછી જે નાઉન આવે તે હંમેશા બહુવચનમાં હોય. તો આ રીતે મિત્રો સચિન તેંડુલકર એની જે સરખામણી કરવામાં આવી છે તે બધા જ ખેલાડીઓની કરવામાં આવી છે. એટલે મિત્રો સુપરલેટિવ ડિગ્રી અંદર આપણે એમ કહી શકાય કે એક વ્યક્તિ ની સરખામણી અનેક વ્યક્તિઓ સાથે હોય તો એને એ તેમના સમુદાયની અંદર શ્રેષ્ઠ છે એવું જ્યારે આપણે કહેવું છે ત્યારે આપણે સુપરલેટિવ ડિગ્રીનું રૂપ આપણે વાપરીએ છીએ. છતાં આપણે થોડાક નિયમ જોઈ લઈએ. વ્યાખ્યા આપવામાં છે સુપરલેટિવ ડિગ્રીનું રૂપ ક્યારે વપરાય, તો એક વ્યક્તિ કે વસ્તુ બીજી અનેક વ્યક્તિઓ કે વસ્તુઓમાં એટલે કે તેમના સમુદાયમાં અમુક ગુણ ધરાવવામાં શ્રેષ્ઠ છે કે શ્રેષ્ઠ નથી એવું જ્યારે દર્શાવવું હોય ત્યારે આપણે સુપરલેટિવ ડિગ્રીનું રૂપ વાપરીએ છીએ. આ માટે વિશેષણનું શ્રેષ્ઠતાવાચકનું રૂપ વાપરવામાં આવે છે એટલે કે બેસ્ટ વાપરીએ છીએ, ક્લેવરેસ્ટ વાપરીએ છીએ. એ બીજું જોઈએ તો કેટલાક વિશેષણના મૂળ રૂપને ESTI પ્રત્યે લગાડવાથી તો બીજા કેટલાક વિશેષણની પહેલા મોસ્ટ શબ્દ વાપરવાથી તેમનું સુપરલેટિવ ડિગ્રીનું રૂપ બને છે. આ વાક્યમાં એ રૂપની આગળ આર્ટિકલ ધ પણ મૂકવામાં આવે છે જેની આપણે ચર્ચા કરી. તો મિત્રો આ રીતે સુપરલેટિવ ડિગ્રીની સંકલ્પના છે. બીજા સીધા જ આપણે કેટલાક વાક્યો જોઈએ સુપરલેટિવ ડિગ્રીની અંદર. તો એલિફન્ટ ઇઝ ધ હેવીએસ્ટ ઓફ ઓલ ધી એનિમલ્સ. તો અહીંયા મિત્રો કોની વાત કરવામાં આવી છે, તો અહીંયા ધ એલિફન્ટની વાત કરવામાં આવી છે. આથી કોઈની સરખામણી કોની છે તો કે બધા જ પ્રાણીઓની સાથે સરખામણી કરવામાં આવે છે. જો અહીંયા પણ આપણે જોઈએ તો ઓફલની રચના છે એટલે અહીંયા એનિમલ્સ મૂક્યું છે એટલે કે બહુચર મૂક્યું છે. વિશેષણ શું છે તો કે અહીંયા હેવી એ મૂળરૂપ છે, હેવીનો થશે કમ્પેરેટિવમાં હેવીયર અને સુપરલેટિવ બનશે હેવીએસ્ટ. એટલે કે અહીંયા ESTI પણ વાય આપવામાં આવ્યો છે તો વાયનો આય કરવામાં આવ્યો છે જેના નિયમ પાર્ટ 5 ની અંદર મૂક્યા છે. વાયનો આય કરીને ESTI પ્રત્યે લાગે છે. એમની પહેલા આપણે વાત કરી તે મુજબ આર્ટિકલ ધ. તો આ રીતે વાક્ય બને છે ધ એલિફન્ટ ઇઝ ધ હેવીએસ્ટ ઓફ ઓલ ધી એનિમલ્સ, એટલે કે હાથી બધા પ્રાણીઓમાં સૌથી વજનદાર વાળું પ્રાણી છે. બીજી વાત કરીએ તો શ્યામજીભાઈ ઇઝ ધ હેપીએસ્ટ ફાર્મર ઇન ધ વિલેજ. તો અહીંયા શ્યામજીભાઈની વાત કરવામાં આવી છે, એની સરખામણી ગામના બધા જ ખેડૂતની વાત કરવામાં આવી છે. ફાર્મર ઇન ધ વિલેજ એટલે ગામની અંદર રહેલા ખેડૂતની વાત કરવામાં આવી છે. તો એમાં વિશેષણમાં જોઈએ તો હેપી છે ને હેપી, હેપીયર અને હેપીસ્ટ, જેમ અહીંયા વાય નું આય કરીને કર્યું તો એ જ રીતે અહીંયા છે ને આર્ટિકલ એની પહેલા આપણે ધ મૂકીશું. તો શ્યામજીભાઈ ઇઝ ધ હેપીએસ્ટ ફાર્મર ઇન ધ વિલેજ એટલે કે શ્યામજીભાઈ ગામમાં રહેલા ખેડૂતમાં સૌથી વધુ એક ખુશી ધરાવતા શ્યામજીભાઈ છે એ રીતે અહીંયા વાત કરવામાં આવી છે. પછીનું વાક્ય છે ક્રિકેટ ઇઝ ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ ઓફ ઓલ ગેમ્સ. તો અહીંયા એક ગેમની વાત કરવામાં આવી છે ક્રિકેટ વિશે અને એની સરખામણી બધા જ ગેમની વાત કરવામાં આવી છે. ઓફ ઓલ ગેમ્સ બધી રમતોમાં સૌથી વધુ રસપ્રદ છે એમ કહેવામાં આવ્યું છે, એટલે કે અહીંયા ઇન્ટરેસ્ટિંગ છે એનો ધ મોસ્ટ આપણે અહીંયા વાપરવામાં આવશે. મોસ્ટનો ઉપયોગ છે અહીંયા ER અથવા ESTI પ્રત્યે લગાડવાનો નથી. તો એ પહેલાં આપણે આર્ટિકલ પણ મૂકી દીધો છે.
તો આ રીતે વાક્ય બને છે ક્રિકેટ ઇઝ ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ ઓફ ઓલ ગેમ્સ, એટલે કે ક્રિકેટ એ બધી રમતોમાં સૌથી વધુ રસપ્રદ ધરાવતી રમત છે. અજીત ઇઝ ધ લેઝીસ્ટ બોય ઇન ધ ક્લાસ, તો અહીંયા અજીતની વાત કરવામાં આવી છે. અજીતની સરખામણી ક્લાસમાં રહેલા દરેક બોયની સાથે કરવામાં આવી છે. કયા વિશેષણની અંદર એ? તો કે લેજી, લેજી, લેજીયર અને લેજિસ્ટ. તો અહીંયા સુપરલેટિવ લેજિસ્ટ બનશે, એની પર આર્ટિકલ આપણે ધમ કીશું. તો વાક્ય આમ બનશે, અજીત ઇઝ ધ લેજિસ્ટ બોય ઇન ધ ક્લાસ, એટલે કે અજીત એ ક્લાસમાં રહેલા બાકીના છોકરાઓ કરતાં સૌથી વધુ એ આળસુ છે. તો મિત્રો, આવી રીતે સુપરલેટિવ ડિગ્રીની રચના એ બને છે. પછીનું વાક્ય છે, ચાઇલ્ડહુડ ઇઝ ધ હેપીએસ્ટ પીરિયડ ઓફ વન્સ લાઈફ, એટલે કે કોઈપણના જીવનની અંદર બાળપણ એ સૌથી ખુશીનો એ સમયગાળો હોય છે. એટલે કે અહીંયા જે કોઈ પણ વ્યક્તિના જે જીવનના જે સમયગાળા જે છે એ સમયગાળાની સરખામણી કરવામાં આવી છે. તો આ ચાઇલ્ડહુડ આપવામાં આવ્યું છે અહીંયા. આમાં જે તબક્કાઓ જે છે અવસ્થાના, એ અવસ્થાના તબક્કાની સરખામણી કરવામાં આવી છે. તો અહીંયા ચાઇલ્ડહુડ એ તબક્કો છે એ કોઈ પણ વ્યક્તિના જીવનમાં સૌથી આનંદનો એ તબક્કો હોય છે, ખુશીનો તબક્કો હોય છે, એવું કહેવામાં આવ્યું છે. તો ચાઇલ્ડહુડ ઇઝ ધ હેપીએસ્ટ, હેપી, હેપીયર અને હેપીએસ્ટ પીરિયડ ઓફ વન્સ લાઈફ. પછીનું વાક્ય છે, ધ નર્મદા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ગુજરાત, અહીંયા નર્મદા નદીની વાત કરવામાં આવી છે. એની સરખામણી ગુજરાતમાં રહેલી દરેક નદીની સાથે કરવામાં આવી છે. અને કયા વિશેષણ ઉપર કરવામાં આવ્યું છે? તો કે સૌથી લાંબી નદી છે, એટલે લોંગ, ધ લોંગ, લોંગર અને લોંગેસ્ટ. અને એ પહેલાં આર્ટિકલ આપણે ધ મૂકીશું. તો મિત્રો, આવી રીતે વાક્ય બને છે, ધ નર્મદા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ગુજરાત, એટલે કે નર્મદા નદી ગુજરાતમાં સૌથી લાંબી નદી છે. તો મિત્રો, મને એમ લાગે છે કે સંકલ્પના માટે આટલા વાક્ય ઇનફ છે. હવે પછી આપણે આવતીકાલે જોઈશું બહુ સરસ મજાના ટોપિક્સમાં આની અંદર જ, તેમ કે આપણે પોઝિટિવ ડિગ્રી, કમ્પિટિટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી, આ ત્રણેય ડિગ્રીનું આપણે ઇન્ટરચેન્જ આપણે કઈ રીતે કરી શકાય, એટલે કે આ પોઝિટિવમાંથી કમ્પિટિટિવ અને સુપરલેટિવમાં કઈ રીતે ફેરવી શકાય, કમ્પિટિટિવ આપ્યું હોય તો પોઝિટિવ અને સુપરલેટિવમાં કઈ રીતે ફેરવી શકાય, અને સુપરલેટિવ ડિગ્રી આપ્યું હોય તો એનું પોઝિટિવ ડિગ્રી અને કમ્પિટિટિવ ડિગ્રી કઈ રીતે ફેરવી શકાય, એમની ચર્ચા આપણે પાર્ટ 7ની અંદર વાત કરીશું. તો એ પાર્ટ 7નો વિડીયો પણ ખાસ તમે જોજો મિત્રો, ખાસ કરીને એવું જ એ પરીક્ષાની અંદર એ પૂછાતું હોય છે. તો મિત્રો, કરો ઈમેલ, થોડું ઘણું તો વર્ક કરવું જ પડશે, કારણ કે હવે આ સમયગાળો પણ ખૂબ જ લોકડાઉનની અંદર વધતો જાય છે. આપણે ઘરે જ રહીએ છીએ તો થોડુંક આપણે આવું શીખતા રહીએ, અને આનંદ પણ છે, તમે ઘણા બધા શીખો છો. તો માત્ર 10 વાક્યો એ તમે મને ઈમેલ કરી શકો છો. મારો ઈમેલ આઈડી ફરીને બોલું છું, jgosaiptc@gmail.com, અથવા તમે વોટ્સઅપ પર પણ તમે મને મોકલી શકો છો. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એનું આ વિડીયોની અંતે જોઈને તમે કોમેન્ટ પણ તમે કરી શકો છો, જેથી કરીને આ વિડીયોની ક્વોલિટી અથવા એનું કન્ટેન્ટ સુધારવા પણ મને ખ્યાલ આવે. તો મિત્રો, સ્ટે સ્ટેપ, સ્ટે એટ હોમ, એટ વર્ક, એટ પ્લે, એન્ડ થેન્ક યુ.